हेलो स्टूडेंट्स, अपने लास्ट लेक्चर नी अंदर वेस्टर्न ब्रिज नी बात करेली। आज हवे अपने मीटर ब्रिज नी बात करिए। तमने याद होय तो वेस्टर्न ब्रिज नी अंदर अपने चार अवरोधो लीधा था। चारे अवरोधो माथी प्रवाह पसार थतो तो गैल्वेनोमीटर शून्य आवर्तन बतावतो तो त्यारे ए परिस्थिति ने अपने वेस्टर्न ब्रिज नी संतुलित स्थिति कीधी थी। हवे एज मुजब आज अपने मीटर ब्रिज नी बात करवानी छे। सौथी पहेला वेला तो अपने मीटर ब्रिज नी आकृति जोई लईए के मीटर ब्रिज कई रीते तैयार करवामां आवे छे। अहीं आकृति नी अंदर तमे जोई शको छो के अहीं एक लाकड़ाना पाटिया ऊपर एक विद्युत प्रवाहधारित तार ने गोठवामां आवे छे, जेनी नीचे एक स्केल मुकवामां आवे छे। आ स्केल द्वारा आपणे आनुं मापन करी शकीए छीए। अहीं जे तमे तार गोठवो छो ए तारनी लंबाई तमारे ए बिंदुथी मापवानी छे। अहीं आपणो ए बिंदु, चलो अहींथी आपणे तारनी लंबाई मापीए छीए, बराबर। तो आजे आपणने मळी आ मीटर स्केल 0 થી 100 સેન્ટીમીટર। લાકડાના પાટિયા ઉપર અહીં જે તાર ગોઠવેલો છે, આ તારનું કનેક્શન આપણે આપી દીધું છે બેટરીના ધન ધ્રુવ સાથે, અને આ તરફથી આપણે આપી દીધું છે બેટરીના ઋણ ધ્રુવ સાથે। હવે અહીં તમને મેટલ પ્લેટની એલ શેપની બે ભુજાઓ આપેલી છે, એક આ તરફ અને એક આ તરફ, અને એમની વચ્ચે અહીં એક લોંગ સ્ટ્રીપ જેવું, યાની કે એ પણ મેટલની પટ્ટી જ હોય, મેટલની પટ્ટી આપેલી છે। આ બંને વચ્ચે ગેપ છે, જ્યારે આ બંને વચ્ચે પણ ગેપ છે। આ બિંદુ અને આ બિંદુ વચ્ચે આપણે અવરોધને જોડ કરવાનો છે, જેનો આપણે નામ આપી દીધું કેપિટલ આર। જ્યારે આ અને આ કનેક્શન વચ્ચે આપણે અહીંયા અવરોધ જોડી દીધો કેપિટલ એસ, બરાબર। આખા તારની લંબાઈ એ થી સી તાર સુધીની લંબાઈ છે એલ સેન્ટીમીટર, એસી તારની લંબાઈ છે એલ સેન્ટીમીટર। હવે અહીં જે બી કનેક્શન આપેલું છે, ત્યાંથી એક વાયર લેવાનો અને આ વાયરનું આપણે કનેક્શન આપી દેવાનું ગેલ્વેનોમીટર સાથે, અને ગેલ્વેનોમીટરનું કનેક્શન આપવાનું જોકી કોડ સાથે। કોની સાથે આપવાનું? જોકી કોડ। હવે તમને એમ થાય જોકી કોડ શું છે? જોકી કોડ એ એક પ્રકારની પેન જેવી રચના છે, જે તમે જ્યારે તમે લેબોરેટરીમાં જશો ત્યારે તમને જોવા મળશે કે આગળની તરફ એ મેટલની હોય। જેવું તમે જોકી કોડને અહીંયા લાવશો તો આ તરફ લાવતા ગેલ્વેનોમીટર છે એ આવર્તન બતાવશે, કદાચ 30 બતાવે, 25 બતાવે, 20 બતાવે। જેમ જેમ તમે જોકી કળને આમ પ્રેસ કરી અને આ રીતે આ તરફ આગળ વધારશો, એમ કોઈ એક બિંદુએ, કોઈ એક ચોક્કસ બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બને છે। તો આ બિંદુને કહેવાય તટસ્થ બિંદુ। તટસ્થ બિંદુ એટલે શું? જોકી કળને તાર પર સરકાવતા જે બિંદુએ ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય મળે તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે। હવે જેવું ગેલ્વેનોમીટરમાં અહીંયા આવર્તન શૂન્ય થયું તો આપણે આ બિંદુનું કેટલું અંતર છે અહીંયાથી નોટ કરવાનું છે। તો આપણે અહીંયા 0 સેન્ટીમીટરથી સ્ટાર્ટ કર્યું અને ફોર એક્ઝામ્પલ આપણને ડી બિંદુ આ સ્થાને મળે તો અહીંયા આપણે મીટર સ્કેલ ઉપરથી જોઈ લેવાનું, મેબી 30 સેન્ટીમીટર હોય। ફોર એક્ઝામ્પલ એ 30 સેન્ટીમીટર હોય તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થઈ ગયું? 70 સેન્ટીમીટર। તો સૌથી પહેલા વહેલા તો આપણે એમ કહીએ કે એસી તારની લંબાઈ કેટલી છે? એલ સેન્ટીમીટર। હવે આપણે જાણવું છે કે એસી તારનો અવરોધ કેટલા ઓહમ છે, તો આપણે એમ કહીએ કે 1 સેન્ટીમીટર તારનો અવરોધ આરસીએમ છે, આપણે ધારેલું છે 1 સેન્ટીમીટર તારનો અવરોધ આરસીએમ છે। તો એલ સેન્ટીમીટર તારનો અવરોધ કેટલો? તો આપણને અહીં મળે છે કે 1 સેન્ટીમીટર તારનો અવરોધ આરસીએમ, તો એલ સેન્ટીમીટર તારનો અવરોધ આરસીએમ એલ। પણ આપણને તટસ્થ બિંદુ તો ડી બિંદુ એ મળ્યું છે, તો આપણે એટલા તારનો અવરોધ શોધીએ તો સૌથી પહેલા વહેલા તો એડી તાર જોઈ લઈ। એથી ડી સુધીના તારની લંબાઈ મેં ધારી લીધી છે L1, કેટલી ધારેલી છે? L1, બરાબર। તો એડી તારનો અવરોધ આપણે લખી નાખીએ RCM L1। જ્યારે ડીથી સી બિંદુ સુધીની વાત કરીએ, ડીથી સી બિંદુ, તો આટલા તારની લંબાઈ તમે કહી શકો L2 ન લખવું હોય તો આખું 100, એમાંથી આ સબસ્ટ્રેક્ટ કરો L1 100 માઇનસ L1। તો અહીંયા આપણે કહી શકીએ ડીસી તારની લંબાઈ 100 માઇનસ L1, તો ડીસી તારનો અવરોધ કેટલો? અહીંયા મૂકી દો ડીસી તારનો અવરોધ, એટલે કે 100 માઇનસ L1 તારનો અવરોધ કેટલો? તો શું આવશે? RCM 100 માઇનસ L1। તો અહીંયા ટોટલ આપણને ચાર અવરોધો મળે છે, આર એસ આટલો અવરોધ મળ્યો, એનો અવરોધ આપણે ફાઇન્ડ કર્યો એડી તારનો અવરોધ RCM L1, આટલો અવરોધ મળ્યો, જેનો અવરોધ આપણે ફાઇન્ડ કર્યો RCM 100 માઇનસ L1। અહીં પણ આપણને તટસ્થ બિંદુ મળે છે, યાની કે મીટર બ્રિજની સંતુલન સ્થિતિ મળે છે। તો કે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે તે સ્થિતિ
મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય છે અને વિસ્ટન બ્રિજ તરીકે વર્તે છે. તો આપણે એમ લખી શકીએ આર અપોન એસ ઇઝ ઇક્વલ ટુ આ અપોન આ. તો આપણે લખી શકીએ અહીં આર અપોન એસ યાની કે આ બે અવરોધ એને સમાંતર આ બે અવરોધ બરાબર. તો આ બંને અવરોધનો પણ ગુણોત્તર આપણે લઈ લઈએ. જે ગુણોત્તર આપણને શું મળે છે આર અપોન એસ યાની કે અહીં આપણે કીધું આર આર બરાબર આપણને શું સોરી આર અપોન એસ બરાબર શું લીધું આપણે આરસીએમ એલ વન અપોન આરસીએમ હંડ્રેડ માઇનસ એલ વન. વિસ્ટન બ્રિજના નિયમ મુજબ આરસીએમ કેન્સલ આર અપોન એસ ઇઝ ઇક્વલ ટુ એલ વન અપોન હંડ્રેડ માઇનસ એલ વન. જો તમને એલ વન ખબર પડી જાય જેમ કે મેં તમને એમ કીધું કે મીટર સ્કેલની મદદથી આપણે માપી શકીએ. અત્યારે ધારો કે આપણને ત્રીસ મળતું હોય તો આ કેટલું મળે સિત્તેર. ફોર એક્ઝામ્પલ બંનેમાંથી કોઈ એક અવરોધ જાણીતો હોય એસ જાણીતો છે એલ વન જાણીતું છે એલ ટુ જાણીતું તો તમે શું શોધી શકો અજ્ઞાત અવરોધ આર. તો આમ પણ વિસ્ટન બ્રિજની મદદ વડે જેમ આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ એમ અહીં પણ મીટર બ્રિજની મદદ વડે આપણે એક અજ્ઞાત અવરોધ આરામથી શોધી શકીએ. ઓકે થેન્ક યુ.